રાજ્યમાં ચૂંટણી નજીક આવતા જ રાજીનામું આપવાની અને બાદમાં બીજા પક્ષમાં જોડાવાનો દોર શરૂ થઈ ગયો છે. તાજેતરમાં જ ભાજપના જયનારાયણ વ્યાસ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે, તો કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને હિમાંશુ વ્યાસ ભાજપમાં જોડાયા છે. ત્યારે કોંગ્રેસ માટે એક વધુ આઘાતજનક સમાચાર છે. ગુજરાત વિધાનસભા સિનિયર મોસ્ટ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ત્યારબાદ તેઓ સાંજે ભાજપ મીડિયા સેન્ટર ખાતે પહોંચ્યા હતા. ત્યાં તેમણે પોતાના બંને દીકરાઓ સાથે દિલીપ સંઘાણીની હાજરીમાં વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડાયા બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મોહનસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે મારા પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાની લાગણીને ધ્યાનમાં રાખી અમે ભાજપમાં જોડાયા છે. આ સિવાય તેમણે એમ પણ કહ્યું કે ભાજપ અમને ટિકિટ આપવાની જ છે. આ સાથે જ મોહનસિંહ રાઠવાએ જે રીતે દિલીપ સંઘાણીનો આભાર માન્યો હતો તેના પરથી દિલીપ સંઘાણીએ રાજેન્દ્ર રાઠવા માટે લોબિંગ કર્યું હોય તેવા એધાણ વર્તાઈ રહ્યા છે. જે તક મળી છે એ માન્ય દિલીપભાઈ સંઘાણી સાહેબના લીધે આ તક મને પ્રાપ્ત થઈ છે, એમનો પણ દિલના અંતઃકરણ પૂર્વક ખૂબ આભાર માનું. ઉલ્લેખનીય છે કે વધતી ઉંમરને લઈને મોહનસિંહ રાઠવાએ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય પણ કર્યો છે. પ્રેસ કોન્ફરન્સમાં ઉચ્ચારાયેલા શબ્દોએ સ્પષ્ટ થાય છે કે ભાજપના ઉમેદવારોની આવનારી યાદીમાં મોહનસિંહ રાઠવાના પુત્ર રાજુભાઈ રાઠવાને ટિકિટ આપવાની શક્યતાઓ રહેલી છે. આમ 11 વખત ધારાસભ્ય રહી ચૂકેલા મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને ભાજપમાં જોડાઈ અને પોતાના પુત્રને જીતનો રસ્તો સાફ કરી આપ્યો છે.